વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુજ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વારા જે ધોરણ બારની પ્રિમિનરી પરીક્ષા લે લેવડેલ છે બે હજાર ચોવીસ માટે તેની અંદર તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ વિશેષ સમાજશાસ્ત્રનું સંપૂર્ણ પેપર લેવા લેવરા હતું તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર જોઈશું તો મિત્રો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો લાસ્ટ સુધી જોવાનો છે અને મિત્રો વિડીયોને હજી સુધી લાઈક ના કરી હોય તો લાઇક કરી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે તો ચલો મિત્રો વધુ ટાઈમ વેસ્ટ ના કરતાં આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ જોઈશું વિભાગ એ કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો કે ભારતમાં ઈસવીસન બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે તો એમાં આવશે ડી નવસો ને ચાલીસ બીજો રાષ્ટ્રીય એકતા સર્જનાર પાયાનું પરિબળ કહ્યું છે તો આવશે ડી ભારતનું બંધારણ ત્રીજો નીચે આપેલ લક્ષણમાંથી આદિવાસી સંસ્કૃતિનું લક્ષણ કહ્યું છે તો આવશે ડી આપેલ તમામ એટલે કે કદમાં નાની વિવિધતા અને સ્વાવલંબન ચોથો છે કે ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા શું છે તો આવશે એ વિવિધતામાં એકતા તો મિત્રો અમે જે ધોરણ બારનું સમાજશાસ્ત્રનું આઈબી પેપર આપ્યું હતું તેમાંથી મિત્રો ખાસું એવું પૂછાણું છે તો મિત્રો ધોરણ બારના બોર્ડને લગતા આઈએમપી પ્રશ્નોપત્રો અને વિભાગવાઇઝ આઈએમપી પ્રશ્નો જોવા માટે અમારી ચેનલને આજે જ અચૂકથી સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ બટનને ઓલ ઉપર પ્રેસ કરજો જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચે તમે સૌ પ્રથમ વિડીયો જોઈ પરીક્ષાની અંદર સારા માર્ક્સ લાવી શકો જોઈએ પાંચમો કે અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે તો આવશે એ પંજાબમાં છઠ્ઠો મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી હતી તો આવશે સી ડોક્ટર એમ એન શ્રીનિવાસને સાતમો કુંવરબાઈનું મામેરું યોજના કયા વિભાગમાં સમાવિષ્ટ છે તો આવશે એ સામાજિક ન્યાય અને અધિકારિકતા આઠમો જોઈએ કે ગર્ભપાતનો કાનૂન ક્યારે ઘડાયો તો આવશે ડી ઈસવીસન ઓગણીસો ને એકોતેરમાં નવમો જોઈએ કે વિવિધ દેશની અર્થવ્યવસ્થા સમાજ અને સંસ્કૃતિ પર અસર કરતી કઈ પ્રક્રિયા છે તો આવશે સી વૈશ્વિકીકરણ દસમો સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે તો આવશે એ સામાજિક પરિવર્તન અગિયારમો છે કે નર્મદા બંધ વિરોધી આંદોલન કયા પ્રકારનું આંદોલન છે તો આવશે સી પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન બારમો જોઈએ કે ભારતમાં રેડિયોની શરૂઆત કઈ સાલમાં થઈ હતી તો આવશે સી ઓગણીસો ને ત્રેવીસમાં તેરમો કે ભારતમાં પંચાયતી રાજની ભલામણ કોને કરી હતી તો આપશે બી બળવંતરાય મહેતા સમિતિએ નેક્સ્ટ હવે આગળ વધીશું તો આગળ મિત્રો છે ચૌદમો પ્રશ્ન કે ગુજરાતમાં સુધારવાદી આંદોલન કોને ચલાવ્યું હતું તો આપશે બી કવિ નર્મદે પંદરમો પંચાયતી રાજની સંરચનામાં શીર્ષસ્ત સ્તર કહ્યું છે તો આપશે ડી જિલ્લા પંચાયત સોળમો બ્રહ્મો સમાજની સ્થાપના કોને કરી હતી તો આવશે એ રાજારામ મોહનરાયે સત્તરમો કરેલું હિંસા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો તો આવશે બી ઈસવીસન બે હજારને પાંચમાં અઢારમો બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું એક સ્થળ એટલે તો આવશે બી રિમાન્ડ હો ઓગણીસમો એઇડ્સનો પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો હતો તો આવશે ડી અમેરિકામાં વીસમો વિશ્વ એઇડ્સ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો આવશે એ એક ડિસેમ્બરે તો મિત્રો આ પ્રશ્નપત્ર બોર્ડ માટે પણ આઈએમપી કહી શકાય માટે તમારે બોર્ડની તૈયારી માટે પણ આ પ્રશ્ન એકવાર સોલ્યુશન અને તેના પ્રશ્નના જવાબો સંપૂર્ણ લખી લેવાના છે હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું વિભાગ બી તો વિભાગ બીના મિત્રો તમે સંપૂર્ણ પ્રશ્નો જોઈ લો પછી આપણે તેના વિગતવાર જવાબો જોતા જઈએ તો મિત્રો જોઈએ વિભાગ બીમાં એકવીસમો પ્રશ્ન છે એનો જવાબ કે ગુજરાતમાં ગરબા અને પતંગોત્સવ વૈશ્વિક દ્રષ્ટિએ સાંસ્કૃતિક વિવિધતાના ઉત્તમ ઉદાહરણ છે બાવીસમો છે કે સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા સહિષ્ણુતા વિશાળતા એકતા બિનસાંપ્રદાયિકતા અને સાતત્યતાના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ ત્રેવીસમો છે એમાં જાદુના બે પ્રકાર સફેદ જાદુ અને કાળુ જાદુ ચોવીસમો છે કે પશ્ચિમીકરણ પ્રક્રિયાનો પ્રારંભ યુરોપિયન પ્રજાના સંપર્કથી થયો હતો પચીસમાં પ્રશ્નોનો જવાબ જોઈએ કે ભારતમાં મહિલા સશક્તિકરણ માટેની રાષ્ટ્રીય નીતિ ઈસવીસન બે હજાર એકમાં ઘડાય છવ્વીસમો પ્રશ્ન છે એનો જવાબ કે પશ્ચિમીકરણનો ખ્યાલ શ્રીનિવાસે આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન નામના પુસ્તકમાં આપ્યો છે નેક્સ્ટ હવે આગળ વધીશું તો સત્યાવીસમો છે એનો જવાબ જોઈએ કે ભારતમાં સ્વચ્છતા અભિયાનનો આરંભ બે ઓક્ટોમ્બર બે હજાર ચૌદના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની એકસો પિસ્તાળીસમી જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો નેક્સ્ટ અઠ્યાવીસમાં જોઈએ તો છે કે ડીડીઓનું પૂરું નામ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર જિલ્લા વિકાસ અધિકારી છે ઓગણત્રીસ છે કે વ્યક્તિ કે સમૂહ સમાજમાં પ્રસ્થાપિત લોક રીતિ રિવાજ રૂઢિ પરંપરાઓ વગેરે ધોરણોનું ઉલ્લંઘન કરે ત્યારે વ્યક્તિ કે સમૂહના આ વર્તનને સમાજ વિરોધી વર્તન કહે છે દાખલા તરીકે આંતરજ્ઞાતીય કે આંતર લગ્ન ત્રીસમો જોઈએ એનો જવાબ કે સમાજના સભ્યો જ્યારે તેમની પાસે રાખવામાં આવતી સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધ પ્રકારનું વર્તન કરે છે ત્યારે સામાજિક સમસ્યાઓનો ઉદભવ થાય છે હવે આપણે આગળ વધીશું તો આ મિત્રો વિભાગ બી છે જે આપણે અગાઉ જોઈ ગયા હવે જોઈએ વિભાગ સી તો મિત્રો વિભાગ સીના પ્રશ્નોનું સોલ્યુશન નહીં હોય પણ ચેપ્ટર નંબર અને નવનીત જો તમારી પાસે હોય તો નવનીતના પેજ નંબર લખેલા હશે જેથી કરીને તમે પ્રશ્નો તે પ્રશ્નોના જવાબ નવનીતની જાતે શોધીને મેળવીને એકવાર લખીને જોજો તો તમને બોર્ડ માટે પણ મિત્રો ખૂબ જ ઉપયોગી થશે તે માટે અંદર જવાબ આપેલા નથી પણ તમારા ટાઈમ વેસ્ટ ન થાય તે માટે ચેપ્ટર અને નવનીતના પેજ નંબર આપેલા છે જોઈએ વિભાગ સી પ્રત્યેકનો બે ગુણ છે એમાં એકત્રીસમો કે ભારતમાં અપાતા રમતગમતના એવોર્ડ કયા કયા છે ચેપ્ટર એકનો પ્રશ્ન છે નવનીતની અંદર અગિયાર પેજ નંબર ઉપર બત્રીસ ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ અવરોધક છે આપણ ચેપ્ટર એકનો ને નવનીતના અગિયાર પેજ નંબર ઉપર તેત્રીસમો સંસ્કૃતિના ઉદાહરણો આપો ચેપ્ટર બેનો પ્રશ્ન છે નવનીતની અંદર સત્યાવીસ પેજ નંબર ઉપર સંપૂર્ણ જવાબ છે ચોત્રીસમો કે ભારતમાં પછાત સમૂહ માટે કેટલા ટકા અનામત રાખવામાં આવી છે ચેપ્ટર ત્રણનો પ્રશ્ન છે ને પેજ નંબર તેતાલીસ ઉપર પાંત્રીસમો મંડલ કમિશનને કઈ કામગીરી સોંપવામાં આવી હતી ચેપ્ટર ત્રણનો પ્રશ્ન અને નવનીતના પેજ નંબર તેતાલીસ ઉપર આવેલ છે છત્રીસમો મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપો તો આ ચેપ્ટર ચારનો પ્રશ્ન છે નવનીતના પેજ નંબર બાવન ઉપર સંપૂર્ણ જવાબ છે સડત્રીસ સામાજિક પરિવર્તન એટલે શું તો આ ચેપ્ટર પાંચનો પ્રશ્ન છે અને નવનીતની અંદર પેજ નંબર બાસઠ ઉપર સંપૂર્ણ જવાબ છે અડત્રી સામાજિક આંદોલનના પ્રકારો જણાવો તો આ ચેપ્ટર સાતનો પ્રશ્ન છે અને નવનીતની અંદર બ્યાસી પેજ નંબર ઉપર આનો સંપૂર્ણ જવાબ છે ઓગણ ચાળીસ કે ભારતની રેડિયો પ્રસારણ સેવાને કયા નામે ઓળખવામાં આવે છે ચેપ્ટર છનો પ્રશ્ન છે અને નવનીતના પેજ નંબર ચુંબોતેર પર આનો જવાબ આપેલો છે ચાલીસમાં જોઈએ કે સામાજિક આંદોલનની અસરો જણાવો આ ચેપ્ટર ચારનો પ્રશ્ન છે નવનીતના પેજ નંબર બ્યાસી ઉપર આનો સંપૂર્ણ જવાબ આપેલો છે નેક્સ્ટ હવે જોઈએ એકતાળીસમાં કે પંચાયતી રાજની સ્થાપના કયા હેતુથી કરવામાં આવી છે ચેપ્ટર આઠનો પ્રશ્ન નવનીતના પેજ નંબર છન્નું પર આનો જવાબ આપેલો છે બેતાળીસમાં જોઈએ કે યુવા અજંપાનો અર્થ આપો ચેપ્ટર નાઇનનો પ્રશ્ન છે નવનીતના પેજ નંબર એકસો દસ પર આનો જવાબ આપેલો છે તેતાળીસમાં જોઈએ કે સામાજિક ધોરણ ભંગની વ્યાખ્યા આપો ચેપ્ટર નવનો પ્રશ્ન છે ને નવનીતના પેજ નંબર એકસો નવ ઉપર આનો જવાબ આપેલો છે ચુમ્માળીસમાં જોઈએ કે અસમાન જાતિ પ્રમાણ એટલે શું તો આ ચેપ્ટર દસનો પ્રશ્ન છે ને નવનીતના પેજ નંબર એકસો બાવીસ ઉપર આનો સંપૂર્ણ જવાબ આપેલ છે હવે જોઈએ વિભાગ ડી જે મિત્રો ત્રણ માર્ક્સના પ્રશ્નો છે એ આપણે જોઈ લઈએ એમાં પિસ્તાળીસમાં કે ભારતનું બંધારણ ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે સ્વીકારે છે સમજૂતી આપો ચેપ્ટર એકનો પ્રશ્ન નવનીતના પેજ નંબર દસ પર જવાબ છેતાળીસમાં કે રાષ્ટ્રીય એકતાનો અર્થ સમજાવો ચેપ્ટર એકનો પ્રશ્ન આઠ પેજ નંબર ઉપર આનો જવાબ આવેલો છે સુડતાળીસમાં ટૂંક નોટ લખો મુસ્લિમ સમુદાય ચેપ્ટર બેનો પ્રશ્ન છે નવનીતના પેજ નંબર સત્યાવીસ પર આવેલો છે ભારતમાં અને ગુજરાતમાં અન્ય પછાત સમૂહો માટેની કલ્યાણ યોજનાની ટૂંકમાં સમજૂતી આપો ચેપ્ટર ત્રણનો પ્રશ્ન નવનીતના પેજ નંબર બેતાળીસ પર જવાબ આપેલ છે ઓગણપચા મહિલા સશક્તિકરણના લક્ષણો જણાવો ચેપ્ટર ચારનો પ્રશ્ન નવનીતના પેજ નંબર પચાસ પર આનો જવાબ આપેલ છે જોઈએ પચાસમો કે ભારતમાં મહિલાઓને રક્ષણ પૂરું પાડતા કાયદાઓની સમજૂતી આપો ચેપ્ટર ચારનો પ્રશ્ન નવનીતના પેજ નંબર એકાવન પર આનો સંપૂર્ણ જવાબ આપેલ છે એકાવનમાં જોઈએ તે એકાવનમાં જોઈએ કે સંસ્કૃતિકરણનો અર્થ આપી તેની વ્યાખ્યા સમજાવો ચેપ્ટર ચારનો પ્રશ્ન છે ને નવનીતના પેજ નંબર સાહીઠ ઉપર આનો સંપૂર્ણ જવાબ આપેલ છે બાવનમાં જોઈએ કે ગુજરાતમાં મહિલાઓ માટેની આરોગ્યલક્ષી યોજનાઓ જણાવો ચેપ્ટર ચારનો પ્રશ્ન છે નવનીતના પેજ નંબર પચાસ પર આવેલો છે મો સમૂહ સંચારના માધ્યમ તરીકે ટેલિવિઝનની સમજૂતી આપો ચેપ્ટર છનો પ્રશ્ન છે ચોપ્પન વિરુદ્ધાત્મક સામાજિક આંદોલન વિશે સમજૂતી આપો ચેપ્ટર સાતનો પ્રશ્ન છે પંચાવન ટૂંક નોટ લખો બાળ અદાલત આપણ ચેપ્ટર નવનો પ્રશ્ન છે છપ્પન ટૂંક નોટ લખો બોસ્ટલ શાળાઓ આ પણ ચેપ્ટર નવનો પ્રશ્ન છે સત્તાવન બાળ અપરાધના એક કારણ તરીકે કુટુંબની ભૂમિકા સમજાવો ચેપ્ટર નવનો પ્રશ્ન છે નવનીતના પેજ નંબર એકસો ચાર પર આનો જવાબ આપેલો છે અઠાવનમાં એઇડ્સની વિપરીત અસરો જણાવો ચેપ્ટર દસનો પ્રશ્ન છે નવનીતના પેજ નંબર એકસો એકવીસ ઉપર આનો સંપૂર્ણ જવાબ આપેલો છે જોઈએ હવે વિભાગ ઈ કે કોઈપણ સવિસ્તર પ્રશ્નોના ઉત્તર લખો એટલે કે મોટા પ્રશ્નો છે દરેક પ્રશ્નોનો પાંચ માર્ક્સ હશે એ પણ જોઈ લઈએ ઓગણસાઠ કે ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા આપી તેના લક્ષણો સમજાવો ચેપ્ટર બેનો પ્રશ્ન છે નવનીતના પેજ નંબર સત્તર ઉપર આનો સંપૂર્ણ જવાબ આપેલ છે સાઠમાં જોઈએ કે વૈશ્વિકીકરણના લક્ષણો જણાવો ચેપ્ટર પાંચનો પ્રશ્ન નવનીતના પેજ નંબર ઓગણસાઇ ઉપર આનો જવાબ આપેલ છે એકસઠ સમૂહ માધ્યમોની સામાજિક અસરોની વિગતે ચર્ચા કરો ચેપ્ટર છનો પ્રશ્ન છે નવનીતના પેજ નંબર અડસઠ ઉપર આનો સંપૂર્ણ જવાબ આપેલ છે બાસઠ જોઈએ કે સામાજિક આંદોલનના પ્રકાર જણાવી પ્રતિરોધાત્મક આંદોલન વિશે સમજૂતી આપો ચેપ્ટર સાતનો પ્રશ્ન છે નવનીતના પેજ નંબર બ્યાસી બ્યાસી ઉપર આનો જવાબ આપેલો છે બ્યાસી અથવા એંશી તેસઠ પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખાનો પરિચય આપો ચેપ્ટર આઠનો પ્રશ્ન નવનીતના પેજ નંબર સિત્યાસી પર આનો સંપૂર્ણ જવાબ છે ચોસઠ અસમાન જાતિ પ્રમાણના કારણોની સમજૂતી આપો કોઈ પણ પાંચ કારણો તો ચેપ્ટર દસનો પ્રશ્ન છે અને નવનીતના પેજ નંબર એકસો ચૌદ ઉપર આનો સંપૂર્ણ જવાબ આપેલો છે તો મિત્રો આ હતો આપણું ધોરણ બારનું સમાજશાસ્ત્રનું દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જો મિત્રો તમે ધોરણ બાર બોર્ડની પરીક્ષાની અંદર પણ સમાજશાસ્ત્રની અંદર સારા એવા માર્ક્સ લાવવા ઈચ્છતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમારી ચેનલ પર સમાજશાસ્ત્રને લગતા ખૂબ જ મોસ્ટ આઈએમપીવા પેપરો અને વિભાગવાઇઝ આઈએમપી પ્રશ્નો અમે અમારી ચેનલ પર વિડીયો અપલોડ કરવાના છીએ તો તે વિડીયો તમે અચૂકથી જોવાનું ભૂલતા નહીં તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને કરજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત